નમસ્કાર, સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું સંજય રાવલ. ચારણ શક્તિ સમાજ હાલોલ દ્વારા મામલેદાર કચેરી ખાતે સમાધોધા ચારણ સમાજના યુવાનો પર ગુજારેલા પોલીસ દ્વારા અત્યાચારના વિરોધ બાબતે આવેદનપત્ર આપ્યું. ભરૂચ ખાતે નવીન ફોરોનિન ઇન્ટરનેશનલ લિમિટેડ દ્વારા વિદ્યાર્થીઓને સ્માર્ટફોનનું વિતરણ કરાયું હતું. દાહોદ તાલુકામાં ભારતીય ટ્રાઇબલ પાર્ટીની આગેકૂચ, ભાજપ કોંગ્રેસ માટે પડકાર. દીવના વરાંકબારા ખાતે સેલ્ફ હેલ્પ ગ્રુપની બહેનોની તાલીમ અંતર્ગત દીવ કલેક્ટરે મુલાકાત લઈ માહિતી મેળવી. ગુજરાત રાજ્યના પોલીસ વડા અને કલેક્ટરને આવેદનપત્ર આપી સાતેજ ગામના ખેડૂતો દ્વારા પૈસાના લોભિયાઓ માટે રોષ વ્યક્ત કરવામાં આવ્યો. સાતેજ અને રતનપુર ગામના ખેડૂતો છેલ્લા ઘણા વર્ષોથી અવમુદ્દે પીડાઈ રહ્યા છે. ગોધરા શહેરના પશ્ચિમ વિસ્તારના રોડ બન્યા બિસ્માર હાલતમાં. સ્પીડરના બારેલા તળાવ પાસે મારુતિ 800માં લાગી આગ. પ્રાંતિજ ખાતે ભારતીય જનતા પાર્ટી શહેર મંડળ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિને લઈને પુષ્પાંજલિ શ્રદ્ધાંજલિ અર્પણ કરી સમર્પણ દિન તરીકેની ઉજવણી કરવામાં આવી હતી. પ્રાંતિજના ઘડીના મઠમાં આવેલ શિવ મંદિર ખાતે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાંતિજ ખાતે શ્રીરામ જન્મભૂમિ નિર્માણ નિધિ સમર્પણ અભિયાન અંતર્ગત ભવ્ય બાઇક રેલી જય શ્રીરામના ઘોષ સાથે યોજાઈ હતી. જિલ્લા સહિત પ્રાંતિજ તાલુકામાં વાતાવરણમાં પલટો. સવારથી જ વાદળછાયું વાતાવરણ. વાતાવરણમાં પલટો આવતા ધરતીપુત્રોની વધી ચિંતા. પ્રાંતિજ તાલુકાના મેબતપુર ગામેથી પ્રાંતિજ પોલીસે 4 લીટર દેશી દારૂ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણે હવે ફાસ્ટેગમાં મિનિમમ બેલેન્સ નહીં રાખવું પડે તેવો નિર્ણય લીધો.
બંગાળમાં આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની પરિવર્તન યાત્રા. ભાજપ દ્વારા સાબરકાંઠા જિલ્લા પંચાયતના 36 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી. ભાજપ દ્વારા સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિક તાલુકા પંચાયતના 20 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી. સાચા પ્રેમની શોધમાં મેં ઘણી બધી ભૂલો કરી, સોમા અલી. મનપા માટે કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો, શપથપત્ર જાહેર. પાકિસ્તાન અને આફ્રિકા વચ્ચે આજથી T20 શ્રેણીનો પ્રારંભ. ભાજપ દ્વારા રાજકોટ જિલ્લા પંચાયતના 36 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી. રાજનાથસિંહે એલાન કરીને કહ્યું કે ભારત ચીન વચ્ચે પેંગોલ લેકની પાસે વિવાદ પર સમજૂતી થઈ ગઈ છે અને બંને દેશની સેના પોતપોતાના સૈનિકોને પાછળ હટાવશે. કેનેડાએ આખરે પીએમ મોદીને ફોન કરીને માગી વેક્સિન. તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV.